એમ બુદ્ધિ તત્વ જે છે એ એક જ પોઈન્ટ આપણે વાપરી અને એટલો જો ઉપયોગ માણસ કરે તો એ કેટલું વિજ્ઞાન આખું ઊભું કરતું હોય અને હમણાં તો તમે જાણો છો ને કે કેટલું વિજ્ઞાન આ આ મોબાઈલ આવ્યા તરી વર્ષ પહેલા તો આપણને ખબર જ નહોતી આવી રીતે વાતો કરશું અને વિજ્ઞાન કેટલું આગળ વધ્યું ચંદ્ર ઉપર માણા ગયો મંગળ ઉપર ગયો એને ઘીરે ન ગયો બોલો અને ત્યાં જ્યાં કાંઈ સહેજ નહીં ત્યાં શું કામ જતા છે મને તો એ વિચાર થાય જ્યાં ઓક્સિજન નથી હવા નથી પાણા છે એકલા તો જ્યાં સ્કાયલેબ ઉતારે રોકેટ ઉતારે ને પણ સારું એ હો સંશોધન કરે તો એક જણો તો ભાઈ એટલો બધો બુદ્ધિવાળો થઈ ગયો ને બહુ બુદ્ધિવાળો થઈ ગયો આકાશમાં એટલું બધું જાણે ભૂગર્ભમાં એટલું બધું જાણે સાયન્સમાં એટલું બધું જાણે અણુ બોમ્બ પરમાણુ બોમ્બ બધો ઓલ ઇન વન એવો મોટો પ્રોફેસર બની ગયો અને એટલી બધી બુદ્ધિ આવી ગઈ ને તો મારો વાલીડો મળ્યો ભગવાનને સેલેન્જ કરવા એ ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ છું ન કરી શકે ખોટા ગમે ત્યાં ધાર્મિકતામાં છ ન બગાડવા વિજ્ઞાનમાં આગળ વધો ભગવાન કે એમ મારે જેવું કે તત્વ જ નથી ઈશ્વર શું કરે ખબર આપણી બુદ્ધિમાં વધારો કરે નીતર કરોડપતિ ની ઘીરે ઉભા વાહડા આટા મારે તો એને એની દવા લઈને મગજનો નો હારા કરી નાખે અમુક ની ઘીરે હોય ન હોય કઈ નહીં નહીં એમ એમ કઈ એ એ તત્વ ઈશ્વરે મોકલેલું છે અને હું તો એમ કહું કે જે વ્યક્તિના ઘરે અપાહિજ બાળક જીતુભાઈ જન્મે ને ઈ માવતર હું અતિ ઉત્તમ સમજુ છું કારણ જે જીવને આ ધરતી ઉપર આવીને જે પરિસ્થિતિ જે કર્મ ભોગવવાના છે એ ભોગવવાના છે પણ એવું સંતાન ઈશ્વર એમ કે હું કોના ઘરે મોકલું કે આનું જતન કરી શકે માવતર તો ગઢ બધા પાળી શકે સાહેબ પાળતા જ હોય છે પણ દીકરાનું ગઢ પાળે એવો કયો પરિવાર તેથી ઈશ્વરને જેની ઉપર વિશ્વાસ બેહે છે ને એ પરિવારની ઘેરે બાળકને મોકલે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આને આને એટલી બધી બુદ્ધિ આવી ગઈ સાહેબ લીવર ટ્રાન્સફર કરી નાખે હૃદય ટ્રાન્સફર કરી નાખે કિડની ટ્રાન્સફર કરી નાખે આખું બદલાવી નાખે એક જણા હો વાર રક્તદાન કર્યું હો વાર અને આપણી બ્લડ બેંકના આપણી સામાજિક એને નક્કી થયું કે આવો મરદ માણા મળે હો હો વાર જેણે બ્લડના દાન કર્યા હોય આપણે એનું સન્માન રાખો એટલે આખી ટીમ એની ઘેરાઈ ગઈને કીધું કે મિત્ર અમે તમારું સન્માન કરવા માગીએ છીએ તમે કઈ તારીખે આવી શકશો બોલો કે હેનું તમે સો વાર બ્લડ આપ્યું અચ્છા તમારે મારું મેં બ્લડ આપ્યું એટલે તમારે મારું સન્માન કરવું છે હા તકે એક કામ કરો તો મારું રહેવા ગયો મારી પત્નીનું સન્માન કરો તા કે કેમ તમે એને ન પીધું એટલે મેં દીધું ને એ જો પી ગયા હો પણ ઓલો તો એટલો બધો બુદ્ધિવાળો થઈ ગયો ભગવાનને મળ્યો ચેલેન્જ કરવા કે ઈશ્વર જેવું કઈ છે જ નહીં શું તમે ભગવાન 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 કરીને આટા મારો છો ભગવાન ને ચું મારા દીકરા ને મેં બુદ્ધિ આપી સમાજ નું કામ કરશે તો મારી હા એને આને વાહડા લીધા તો ભગવાન ને હું જો આની મેમરી ઉડાડ નાખું એટલે ભગવાન એની મેમરી ઉડાડ નાખી હા પછી તો હા હા રોડે નીકળે પીબી પીબીપ ચીચી ઘણા નથી આપણે જોજો તો રોડ ઉપર ઘણા આટા મારતા ઘૂમ 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 એને એમ જ થાય કે ટ્રક આપ હું આવા માણસો ને જીતું એટલે ગાડી લઈને ઉભો રહો એટલે હું કેમ છો મિત્ર થાય કે વાય બે જા વાય બે જા હું એનો ખંભો પકડીને બે જાઉં પાછો એકલા હોય ત્યારે ગાંડા કાટ લઈએ ને આપણે ગાંડા જ છીએ યાર આ બુદ્ધિવાળાનો પ્રોગ્રામ જ નથી આ દિલવાળાનો પ્રોગ્રામ છે જેને હૃદય જ્યાં જ્યાં ધબકતું હોય એટલે ભગવાન એને આટા કાઢી નાખ્યા હાવ બસ અબ અબ થઈ ગયો હાવ પોપ પોપ ઘુમ 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 આલ્યો આલ્યો બસ હાવ આમ થઈ ગયું ભગવાનને ચૂક ગયો પણ ભગવાન હજુ મને તો હજી થોડોક એનો મને તપાસ કરવા દે એટલે ભગવાન માનવ બનીને ધરતી ઉપર આવ્યા અને આને જ મળ્યા આ ઘૂઘુને એટલે ભગવાન માણા બને આવી કીધું નમસ્તે ભાઈ કેમ છો કેમ છો એટલે કેમ છો શું કહેવાય લે તો હા એ વયું ગયું હાવ ભગવાન કહી ગયું હાવ પછી પૂછ્યું ભગવાન તારું નામ શું છે નજી કબાય નજી કભાઈ કીધું ને દાંતની કાજવા ન્યા

સાહેબ મગજમાં જે વસ્તુ હોય એ તમે કાઢી શકો દિલમાં હોય એ વસ્તુ તમે કાઢી ન શકો અને આ જે ભક્તિ કરવી ભાવ કરવો એ તો બધા દિલના સોદા કોઈ પણ મિત્રને તમે તમે જેનું હૃદયમાં સ્થાન હોય એ કોઈ કાઢી ન શકે નિંદરમાં કદાચ નામ લેવું હોય તો એનું લઈ શકે ત્રીજી વાત કે તમારે જ્યાં જવાનું છે ને એ ફરજિયાત છે ક્યાં જાવું ક્યાં ખાવું ક્યાં પીવું અને ત્યાં લગ્ન થવાના એ નક્કી છે ખોટી ઉતાવેલ ન કરવી આ પણ જો આમ મળતું હોય તો તરત વ્યવહાર કરી લેવું પછી એકચ્યુઅલી આપણે આ વાત જોશે એ આ બેટી બચાવ અભિયાનમાં રહી જાઓ ઘણા સાહેબ બસ સ્ટેન્ડ લક્ઝરીની વાતે રહી પછી છેલ્લે સખડ આમ બેન જાતો હોય ભદ 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 વહેલેથી ઠીંગાઈ ગયો હતો નિહણીએ જીવન જીવન ભગવાને આપણને જીવવા આપ્યું છે લહેર કરવા આપ્યું છે મોજ કરવા આપ્યું છે અને જે વ્યક્તિના હૃદયમાં જીતુભાઈ પોઝિટિવ વિચાર હોય ને એ જિંદગીમાં કોઈ દી તકલીફમાં ન આવે મેં શરૂઆત કરી ને કે આપણો પ્રથમ ગુરુ હોય તો આપણી માં છે બીજો આપણો સદગુરુ અને જે વ્યક્તિ એની કુળદેવીને એના માવતરને એના ઈષ્ટદેવને અને એના સદગુરુને આ પાંચે તત્વને સાથે રહીને ચાલતો હોય ને એને કોઈ દી જિંદગીમાં તકલીફ ન પડે ભલા બુદ્ધિના વિષય કરીને બેહી જાય એટલે હકારાત્મક આપણે આપણી માએ પહેલો વહેલો શબ્દ આપણને શીખવાડ્યો હોય તો એનું નામ છે હા પહેલો શબ્દ આપણા મુખમાંથી નીકળ્યો હોય તો હા એ ત્રણ વાર એકવાર નહીં માં ઘોડિયામાં નાખી દે પછી કોઈ પણ સમાજ ના હોય એ એ ઘોડિયામાં દીકરાને નાખી દે જો નાખતા હોય ઘોડિયામાં તો અત્યારે તો અમુક અમુક શહેરમાં ક્યાં તેડે જ છે કોઈ ઓલામાં ફિટ કરી દે અને આ છે ડૂગુક 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 અને હવે તો આ નવી બેગું નીકળી મેં જોયું સાહેબ અહીંયા બાળકને બહેડ્યું હોય ને અહીંયા હોય કાંગારું નીકળ્યું હોય બાળકને હમાય રમાડો જેથી કરીને ગટપણમાં તમને રમાડે હરખાય હા બાળકને સમય આપો એટલે કે છોકરા તો ખરેખ ખરા હોય બાળક કારણ કે નવા વિચાર લઈને આવે ને દોઢ વર્ષનું થાય મોબાઈલ મોબાઈલના લોક ખોલતું થઈ જાય ડું આડાવાડા ફોટા રાખતા નહીં મોબાઈલમાં હકીકત કહો સાહેબ તમે સાંભળજો કદાચ છોકરાનો ફોન બાપના હાથમાં આવી જાય અને આડું અડું બાપુજી જોઈ લે એમાં તો બાપ ઠપકો દઈક છે કે હે આવું નહીં રાખવાનું કાંઈ પણ માની લો કે ભૂલથી બાપુજીનો ફોન છોકરાના હાથમાં આવી ગયો હે જે વસ્તુ તમારા હૃદયમાં રહે છે ને તમારા ખીચામાં રહે છે તમારા બોડી પાસે રહે છે એની અંદર પવિત્ર વસ્તુ રાખજો નેટનો પવિત્ર ઉપયોગ કરજો ભલા

ઘોડિયામાં બાળકને નાખી દે એટલે માં કરતા હોય હા 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 એટલે ઓલુંય મુઠ્ઠી ઓઢીને હતું હોય હા 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 શું કામ મા એમ કહે છે કે દીકરા જગતમાં મોટો થાને તો હકારાત્મક રહેજે હા ભાઈ હા તમે જેમ કહો એમ હા બાપા હં આમ થોડું હોય એમ નહીં હા ઘણા ઘણાની ગીરે એમ આપણે લગ્નમાં જઈએ તો માણેક થમ નાખતા ત્યાં બે જણા હોય આમ થોડોક આખો નાખોટ તો ઠેબે ન આવે તારા હા અને પછી એ જ માં આવા સંતોને હોપી દે તેથી સંતો ભજનમાં કહેતા હોય ત્યારે જીરે લાખા હતા કે હા 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 હકારાત્મકથી જીવનની જીવન ની શરૂઆત અને હકાર અને કહેવા ગયો મારીને તમારું જીવન જ સંગીત છે ભાઈ ગીતથી તો શરૂ થાય હાલડાથી જીવન શરૂ થાય અને હાય હાય પૂરું થાય છેલ્લે મરસ્યા આવે પીપળાના પાનથી મારું તમારું જીવન ચાલુ થાય ને દિવસે પીપળાના પાન મૂકેલા હોય એ પીપળાના પાનથી જીવન શરૂ થાય અને તુલસીના પાને જીવન પૂરું થાય છે મારું તમારું જીવન ગળથુતિથી શરૂ થાય અને ગંગાજળે પૂરું થાય છે અને એની વચ્ચેનો જે રસ્તો છે એની અંદર જેટલો માણસ હકારાત્મક રીતે જીવી જાય કાંઈક તો બનવું જોઈએ ને આપણે આપણા જીવનમાં આપણે ગયા પછી શું કોક તો યાદ કરવું જોઈએ કામ કરીને જાઉં ને એટલે સમાજ કોઈથી જ્ઞાતિવાદ નહીં કરે સાહેબ તમને સ્વીકારશે આ મસ્તરામ બાપા અહીંયા અહીંયા બેઠા હતા સાહેબ આપણે ખબર છે કોણ હતા ક્યાંથી આવ્યા હતા કેવા હતા છે ખબર પણ એવો મેસેજ દઈને ગયા કાંઈ ન બોલો અને ખાલી બેઠાઈ રહ્યો ને વાલા તોય સમાજ તમને ભગવાન તરીકે માનશે જો કાંઈ કાંઈ પણ ન કરો તો હે કેવા સંતો મેસેજ દેતા જાય આપણને અમુક સમાજના કામ કરતા કરતા ગયા એના સારા મેસેજ મળ્યા એનો એક મારે વાત કરવી છે હકારાત્મક જેનો વિચાર હોય ને એ જિંદગીમાં કોઈ દી પાછો ન પડે સાહેબ એક સરસ મજાનો એક પ્રસંગ મને યાદ આવે એક હોસ્ટેલ હતી સ્કૂલ સ્કૂલની હોસ્ટેલમાં બાળકો ભણતા રહેતા હતા જો ગુરુને શિષ્ય જીતુભાઈ આપ શિક્ષણ મંત્રી છો એટલે કહું અમુક વાર તો અમે ઘણા અમે નાના હતા ત્યારે અમુક સાહેબો તો હોઈ જતા ભણાવતા પણ છોકરાઓ તમે ઘડેક લાંબા વાહો કરો હું ઘડેક લાંબો વાહો કરો નિશાળું નહોતી વડલા હેઠે ભણતા એ સાહેબ એ રીતે જમાવી હોય તે એક સાહેબ હુઈ ગયા બોલો એક સાહેબ હોય ગયા ને છોકરા અમુક ગામના તો એવા હોય ને આપણા પરમ તત્વને પામેલા છોકરા એ બીજા છોકરા કીધું એ આ હોઈ ગયો જો એક છોકરા ગયા આપણે આપણે અરે કે હોય આ પગાર લે છે એક છોકરા જઈને સાહેબ ના કાનમાં હળી ભરાવી સાહેબ કોણ શાળા કરે શાળા નથી કરતા સાહેબ તમને જગાડીએ છીએ ગયા તા ને સાહેબ કે ના બેટા હું સુઈ થડો ગયો તમને ભણાવવા આવ્યો છું અરે કે આગળ હોઈ ગયા તા નાખોરા બોલતા કાંઈ નાખોરા નહોતા બોલતા બેટા એ તો મારું શરીર પડ્યું હતું હું તો ધ્યાનમાં બેઠો હતો હું યોગામાં તો યોગમાં ત્યાં એક કે હું યોગા હું શું કામ કરતા હતા કે બેટા હું હું આ મારું શરીર હોય મારો આત્મા તો ક્યાંય પરમ તત્વ સુધી પહોંચ્યો હોય અને પરમ તત્વ એટલે શું બેટા સ્વર્ગમાં ગયો તો હું ત્યાં કે ન્યા હું બાપાને દાખ્યો છો એ છોકરા એમ નહીં કહેવાનું હું સ્વર્ગમાં જઈને બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન પાસેથી તમારા માટે એક નવું શિક્ષણ લેવા ગયો હતો લે એમ કે હા છોકરા રાજી ચા વાહ 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 પંદર દિવસ પછી એક છોકરો હોય ગયો સાઈન હોય ગયો તો સાહેબ એક વાડીમાં નાખ્યો ભણવા આવો કે હું આવો છો એ કે સાહેબ હું નતો ગયો હું જે તમારો શિષ્ય રહ્યો ને હું યોગામાં વહી ગયો તો તું ક્યાં ગયો હતો હું સ્વર્ગમાં ગયો હતો હું હતું ને બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર અપચદાવુ લંબા મેનકા તા જૈન તકરજન તા સાહેબ કે આરું હું તો જ નતો ગયો આ છોકરો એમ તું ગયો હતો સ્વર્ગમાં શું કર્યું ન્યાજીન કારણ કે અમે ભગવાન વિષ્ણુને પૂછ્યું મારા સાહેબ અહીંયા આવ્યા છે હું કીધું એને ખોટા છે હવે છોકરા ભાઈ બાવડા સડા કોઈ દી કોઈ દી કોઈ દી બાળકો સામે બોલાય જ નહીં ખોટું બોલવાનું જ નહીં એક એક પતિ પત્ની બે ઘરે બેઠેલા અને નવી ફિલ્મ ઓલી આવ્યું ને ક્યાંક એટલે પતિ પત્ની બે બેઠેલા અને છોકરા મોટા થઈ ગયેલા સાત સાત નવ નવ વર્ષના બાળકો બે પતિ પત્ની બેઠા હતી કે રવિવાર છે કે હા તો હાલો ને આપણે ફિલ્મ પુષ્પા જોઈ આવી અરે કે છોકરા મોટા થયા હવે ઘરે ફિલ્મ ચાલુ થઈ ગઈ ના ના હેલાયલ જાય છોકરાનું સમજાવી દઉં કારણ કે ફિલ્મ જોવા છોકરાને લઈને ન જોવાય ને આવું માવતર પાસે ગયા નહી હતા છોકરાઓને લઈને કથામાં સત્સંગમાં પ્રોગ્રામમાં જવાય ફિલ્મ જોવા થોડું જોવાય એમ એટલે છોકરાઓને પપ્પાએ કીધું બેટા કે હા પપ્પા આપણા મંત્રી સાહેબ છે ને જીતુભાઈ કે હા એમને ઘરે સતનારાયણની કથા છે બેટા તો હું તારા મમ્મી બે જાય છે એટલે ત્રણેક કલાક થશે એટલે બેટા તમે તોફાન ન કરતા ઘરે બે ભાઈઓ બેસજો અને રમજો તો અમે વહી તા કે ભલે પપ્પા જાઓ એ ત્રણ કલાકનું કહીને ગયા સતનારાયણની કથાનું કહી પછી આ બે ભાઈઓ બેઠા હતા તાકે હા ભાઈ બા પૂજે ત્રણ કલાક આવવા ન કે ના કાલે આપણે ફિલ્મ જોઈ આવીએ ઇન્ટરવેલ પીડ્યું ને સાહેબ ઝપઝપ થઈ થઈને તો હામી ખુરશી છોકરા બેઠેલા એટલે તમે કે અમે નો શેરો આવ્યા બાપા હા હા હા